सांसद मनसुख वसावाए धारासभ्य छोटू वसावा सामे करेला सीधा आक्षेप जो साचा होय तो जाहिर में चर्चा करवा केम ना आव्या। सांसद मनसुख वसावाए आकरा प्रहारो कर्या हता। आगामी तालुका जिल्लानी चूंटणीओ अगाउ भरूचना सांसद मनसुख वसावा अने बीटीपीना धारासभ्य छोटू वसावा वच्चे चालतो विवाद वधु धगेरो बन्यो हतो। राजकीय मोर्चे घमासान सर्जायुं होय एम लागी रह्युं छे। धारासभ्य छोटू वसावाए सांसद मनसुखभाई वसावाने जाहેરમાં ચર્ચા કરવાનો પડકાર કર્યો હતો। મનસુખભાઈ વસાવાએ આ પડકારનો સ્વીકાર કરી તારીખ 27/7/2020 રોજ ધારાસભ્ય છોટું વસાવા જ્યાં કે ત્યાં આવવા તૈયારી બતાવી હતી, પરંતુ બીટીપીના ધારાસભ્ય જાહેરમાં ચર્ચા કરવા ન આવતા સંસદ મનસુખ વસાવાએ કટાક્ષ કર્યો હતો કે જો સાચા હોય તો ચર્ચા કરવા જાહેરમાં કેમ ના આવ્યા। છોટું વસાવાએ લખેલા પત્રનો ઉલ્લેખ કરી સંસદ મનસુખ વસાવાએ કલેક્ટર કચેરીના પટાંગણમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર જમીન પર કબજો કરવો એ ક્યાં સુધી યોગ્ય છે। નર્મદા વિસ્થાપિતો માટે ફાળવવામાં આવેલ જમીન પચાવી પાડવામાં આવેલ છે, તેમજ વિવિધ તાલુકાના સંખ્યાબંધ ગામોમાં ગેરકાયદેસર ખનનનું કામ પણ કરવામાં આવ્યું છે એવા આક્ષેપો કર્યા હતા, જે અંગે ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવા નિવેદન સાથે સંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહારો કર્યા હતા। આદિવાસી હિતની જાળવણી માટે શિડ્યુઅલ 5ની અમલવારી ધારાસભ્ય છોટુ વસાવાએ પહેલા કરી એમ પણ સંસદે જણાવ્યું હતું। વધુમાં ભૂતકાળમાં આ જ છોટુ વસાવા સાથે સારા અને જનહિતના કાર્ય કરનારા કાર્યકરો હતા, પરંતુ તેઓ એક કરી એક છોટુભાઈને છોડી ગયા, તે અંગે છોટુભાઈએ ખુદ વિચાર કરવો જોઈએ। શાંતિ સાથે વિકાસની વાત પણ તેમણે કરી અને સાથે તેમણે એ પણ કહ્યું કે કાયદો કોઈના હાથમાં લેનારને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે। સરકારી જમીનો તેમજ ખાનગી વ્યક્તિની માલિકીની જમીન કાવાદાવાથી પચાવી લેવામાં આવી છે। આ અંગે તેમણે સંસદ વસાવાએ મોવી અને અન્ય ગામોના ઉદાહરણો આપ્યા હતા। યાકુબ પટેલ, જેએસટી, ભરૂચ। આ લડત હું એવું નથી માનતો કે આ લડત છે, આ તો જિલ્લાના હિતના પ્રશ્નની વાત છે। એ લોકો સમજે તો સારું છે, એ લોકો સમજે તો સારું છે, નહીં તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપતા રહેવાના છે। તેમની ગઈકાલે વાત હતી કે મનસુખભાઈ જો આક્ષેપો કરતા હોય તો સરકારને પ્રશાસન તમારું છે, તમે કાર્યવાહી કરી શકો છો, તે બાબતે શું કહેવું છે? મેં એમને જે વાત કરી છે, એમને પત્ર લખ્યો છે અને પેપરમાં છે, અખબારમાં, મેં કલેક્ટરને પત્ર લખ્યો છે કે માનને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ઝઘડિયા તાલુકામાં 700 એકર ગૌચરનું દબાણ ખુલ્લું કરાવવા એમને કર્યું છે કે 700 એકર, તે એક યાદી આપે કે કઈ 700 એકર જમીન, તથા જિલ્લામાં 8 જમીનના નમૂના કઢાવી 1935 સાલમાં બનેલી પ્લોટ બુક જોઈને જમીનના મૂળ માલિક સાબિત કરવા, તથા ગૌચર જમીન, સરકારી પડતર જમીનો અને સરકારી મંડળીઓના તાબા હેઠળની જમીનો જે તે મંત્રીઓના મેળા પીપણામાં કરવામાં આવી છે, તથા ગરીબોના આવાસ બાંધકામ માટેના પ્લોટની જમીનો નથી, તે બાબતે તેઓએ એક અખબારી નિવેદનમાં આપેલ છે અને તેઓએ એક સંસદ સભ્ય તરીકે મારી પાસે અપેક્ષા રાખી છે કે આ બધા પ્રશ્નોનો ઉકેલ આવે માટે આપ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે માનનીય ધારાસભ્યના વિવિધ પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે યોગ્ય ઘટતું કરશો, મારી તૈયારી છે એ બધા જ પ્રશ્નો માટે, આવું જોઈએ ને, બેસવું જોઈએ ને, એ જે કહે છે બધા જ પ્રશ્નો માટે, ના જે કલેક્ટરને હું આપું છું ને જરૂર જણાય તો સરકારમાં પણ મોકલીશ, એવું નથી કે પ્રજાના હિતના પ્રશ્નો હોય ને એ છોટુભાઈ ઉછાળે એટલે એ મારે નહીં લેવાના, યોગ્ય પ્રશ્નો હશે, એમની યોગ્ય રજૂઆત હશે તો હું એ સરકારમાં, રાજ્ય સરકાર કે ભારત સરકારમાં પહોંચાડીશ। હું ફરી પણ કહું કે પ્રજાના હિતના પ્રશ્નો કોઈ પણ હશે, કોઈ પણ જાહેર સેવક મને કહેશે કે આ પ્રજાહિતના પ્રશ્નો, તો કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર હું યોગ્ય જગ્યાએ એની હું રજૂઆત કરીશ।